નમસ્તે વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે ધોરણ વિષય હિન્દી એમાં પાઠ એકમ કસોટી જે આપણે આગળ પાઠ ભણ્યા તેની કસોટી આજે કરીશું તો તેના માટે આપણે હિન્દી શાપોથી પેન્સિલ ઇરેઝર સ્કેલ બધી વસ્તુ સાથે લઈને બેસીએ ચલો હિન્દી શ્વાપોથી ખોલીએ એમાં ચૌદ પુનરાવર્તન લક્ષી એકમ કસોટી તો આપણે પાઠ સાત થી તેર ભણ્યા તે મુજબ જ આમાં આપેલું હશે તો પ્રશ્ન પહેલો હિન્દી અને ગુજરાતી મૂળાક્ષર જોડો તો પેલું જોડીએ ફ પછી ક્ષ પછી પછી ય ક અને પછી ચ હવે પ્રશ્ન પહેલો બ ગુજરાતી મૂળાક્ષર સામે હિન્દી મૂળાક્ષર લખો તો ભ ની સામે બ ગ્ણની સામે ગ્ણ બની સામે બ ચની સામે ચ પ્રશ્ન બે અ આપેલ મૂળાક્ષર શબ્દ શોધી તેની ફરતે ગોળ કરો તો મૂળાક્ષર ક્યો આપ્યો છે તો કે પ તો પેલો પ બીજો પ અને ત્રીજો પ હવે બાજુમાં સ તો ધ નું સ તો સ ઉપર ગોળ ઋષભ તો સ ઉપર ગોળ

તો છ અને છ પ્રશ્ન બે ક ચિત્ર નામના ગોળ કરો તો પછી પછી ય અને પછી ત પ્રશ્ન બે ડ ચિત્ર ગણો અને હિન્દી અંક લખો તો ચલો આપણે હિન્દી ગિનતી સાથે ગણીશું એક દો તીન ચાર પાંચ સાત આઠ નો તો લા લખીશું બીજું ન પાંચ છે તો ત્યાં લખીશું છે પ્રશ્ન ત્રણ અ ચિત્ર ઓળખી તેનો શબ્દ એટલે કે નામ હિન્દીમાં લખો તો બટન દસ વચન અને ટબ પ્રશ્ન ત્રણ બ હિન્દી શબ્દોના ગુજરાતી અર્થ લખો કલમ એટલે કમળ બરગદ એટલે વડ નભ એટલે આકાશ પ્રશ્ન ત્રણ ક ગુજરાતી શબ્દોના હિન્દી અર્થ લખો તો મીઠું એટલે નમક અને જંગલ એટલે વન પ્રશ્ન ચાર અ હિન્દી વર્ણમાલામાં ખૂટતા મૂળાક્ષર લખો તો ક પછી ખ ગ ખ

भरत झटपट चल जगत झटपट चल सनक झटपट चल जय भारत